બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દાતાની. દાતા નાના સાડા ગામમાં ગટરના દૂષિત પાણી અને કચરાના ઢગલાથી ગામજનો ત્રસ્ત, મોટો રોગચાળો ફેલાય તેવી દહેશત. દાંતા તાલુકાની નાના સાડા ગ્રામ પંચાયત એ ગ્રુપ ગ્રામ પંચાયત છે. વરસાદ ગયા પછી પણ આ ગામમાં વરસાદી પાણી અને ગટરના દૂષિત પાણીથી ગામમાં ઠેર ઠેર મુખ્ય માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા છે. ગામના મુખ્ય રસ્તા ઉપર જ્યાં લોકોની અવર જવર વધારે રહે છે ત્યાં આ દૂષિત પાણીની નદીઓ વહેતી થઈ છે. આ દૂષિત પાણીમાં ઠેર ઠેર મચ્છરો પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલા છે. સ્કૂલમાં જતા બાળકોને આ ગંદા પાણીમાંથી સ્કૂલમાં જવું પડે છે અને ગામના મુખ્ય માર્ગો પર પણ ઠેર ઠેર કચરાના ઢગલાથી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે. અત્યારે ગામના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર દૂષિત પાણી અને કચરાના જ જોવા મળે છે. જો ટૂંક સમયમાં આ ગામ દૂષિત પાણી અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. ડેન્ગ્યુ અને ડિપ્થેરિયાના વાયરલ ફીવરનો પ્રકોપ ગુજરાતમાં જ્યારે વકર્યો છે ત્યારે દાંતા તાલુકાના નાના સડા ગામમાં ગટરના દૂષિત પાણી અને કચરાના ઢગલાથી ગ્રામજનો ત્રસ્ત. ગામમાં ઠેર ઠેર રસ્તાઓને પાણી અને ગંદકીથી ગ્રામજનો પરેશાન. જો ટૂંક સમયમાં ગામમાં દૂષિત પાણી અને કચરાના ઢગલાનું કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો થોડા સમયમાં ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત. આ ગંદકીથી ત્રસ્ત ગ્રામજનોએ વારંવાર ઉચ્ચ રજૂઆતો કરવા છતાં તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ગામમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો એનું જવાબદાર કોણ રહેશે? તંત્ર કે ગ્રામ પંચાયત? નાના સડા ગામની ગ્રુપ ગ્રામ પંચાયત છે. નાના સડા ગામમાં મહિલા સરપંચે પણ ચૂંટાયા પછી આજ દિવસ સુધી મહિલા સરપંચ એક દિવસ પણ પંચાયતમાં આવ્યા નથી. ગ્રામ પંચાયતનો બધો વહીવટ એમના પતિદેવ કરે છે. લક્ષ્મણ ઠાકોર, ZSTV, અંબાજી.